અગાઉના વિડીયોમાં આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સને લગતા લોજિક ગેટ વિશે સમજ્યા હતા તો આજે આપણે નંબર સિસ્ટમ વિશે સમજશું કે નંબર સિસ્ટમમાં કયા કયા ભાગ આવે છે નંબર સિસ્ટમ કોને કહેવાય છે તો સૌ પ્રથમ આપણે નંબર સિસ્ટમમાં જોઈએ તો ચાર ભાગ છે બાઇનરી ઓક્ટા ડેસીમલ અને એક્ઝાડેસીમલ તો આપણે સમજીએ કે બાઇનરી કોને કહેવાય તો કે બાઇનરી એટલે કે જે નંબર સિસ્ટમનો બેઝ એટલે કે આ છે એ બે નંબર હોય એટલે કે બે હોય તો એને શું કહીએ છીએ આપણે બાઇનરી ત્યાર પછી ઓક્ટલ ઓક્ટલ એટલે આપણે તેને ઓકટા પણ કહીએ છીએ તો ઓક્ટા કોને કહેવાય કે જે નંબર સિસ્ટમનો બેઝ આઠ હોય એને આપણે ઓક્ટા કહીએ છીએ ત્યાર પછી છે ડેસીમલ તો કે જે નંબર સિસ્ટમનો બેઝ દસ હોય એને આપણે ડેસીમલ અથવા તો ડેસી કહીએ છીએ ત્યાર પછી હેક્ઝાડેસેમલ એટલે કે જે નંબર સિસ્ટમનો બેઝ સોળ હોય એને આપણે હેક્ઝાડેસેમલ અથવા તો હેક્ઝા કહીએ છીએ તો હવે આપણે જોઈએ કે બાઇનરી જે નંબર સિસ્ટમ છે એમાં કયા કયા નંબર આવી શકે બાઇનરી એટલે કે બે તો આપણે નંબર સ્ટાર્ટ થાય ઝીરોથી તો ઝીરો અને એક અહીંયા બાઇનરી છે એટલે કે બે છે તો આપણે બાઇનરી નંબરમાં કયા કયા આવશે ઝીરો અને એક ત્યાર પછી ઓક્ટામાં જોઈએ નંબર સિસ્ટમ સ્ટાર્ટ થાય

દસ નંબર બરાબર આપણે એ કહીશું એને અગિયાર નંબર બરાબર બી બાર નંબર બરાબર સી તેર નંબર બરાબર ડી ચૌદ નંબર બરાબર ઈ અને પંદર નંબર બરાબર એફ તો આપણે આ બાઇનરી ઓફા ડેસી અને હેક્ઝામાં કયા કયા નંબર આવે છે એ આપણે યાદ રાખવું પડશે અને એક્ઝાર ડેસીમલમાં એક થી નવ નંબર સુધી કોમન રહેશે અને ત્યાર પછી દસ નંબર એટલે કે એ અગિયાર નંબર એટલે કે બી બાર નંબર એટલે કે સી તેર નંબર એટલે કે ડી ચૌદ નંબર એટલે કે ઈ અને પંદર નંબર એટલે એફ આપણે આ નંબર આવે તો આપણે એ બી સીડી અને ઈ એફનો ઉપયોગ કરશું ત્યાર પછી આપણે ડેસીમલ ટુ એની નંબર સિસ્ટમ એટલે કે ડેસીમલમાંથી કોઈ પણ નંબર સિસ્ટમમાં ફેરવવા માટે આપણે કેવી રીતે જેમ કે આપણને બાવીસ ડેસીમલ આપણે આપ્યું છે તો આપણે બાવીસ ડેસીમલને બાઇનરી બેઝ બેઝ અને હેક્ઝા ડેસીમલ બેઝમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણે જોશું તો સૌ પ્રથમ આપણે અહીં આપણે બાવીસ ડેસીમલ બેઝ આપેલો છે એને આપણે બાઇનરી બેઝમાં કન્વર્ટ કરશું પણ કેટલા બાવીસ ડેસીમલ આપેલા છે તો અહીંયા લખશું આપણે બાવીસ ત્યાર પછી આપણે કન્વર્ટ શેમાં કરવાનો છે બાયનરીમાં તો આપણને બાવીસને બે વડે ભાગશું તો સૌપ્રથમ આપણે અહીંયા બે લખી નાખીએ અને બે વડે ભાગતા આપણને કેટલા મળે અહીંયા અગિયાર એટલે કે અગિયાર ગુણ્યા બે કરીએ એટલે બાવીસ મળે તો આપણને શેષ વધે શૂન્ય ત્યાર પછી આપણે અગિયાર આવે અગિયારને બે વડે ભાગશું તો આપણને શું મળશે બે અને પાંચ એટલે કે પાંચ દુ દસ અને આપણે શેષ વધી એક ત્યાર પછી પાંચને આપણે બે વડે ભાગશું એટલે કે બે ગુણ્યા બે એટલે કે ચાર એટલે કે આપણી શેષવૈધિ એક ત્યાર પછી બે ને બે વડે ભાગશું તો આપણને શું મળે બે એકૂ બે આપણને શેષવૈધિ શૂન્ય ત્યાર પછી આપણે બાઇનરીમાં કેવી રીતે આપણે નંબર સિસ્ટમ મળી શકે તો કે હવે જ્યાં સુધી મારો ભાગ ચાલે છે ત્યાં સુધી અહીંયા ચલાવીશ ત્યાર પછી અહીંયા આગળ ભાગ ચાલશે અથવા તો આપણને અહીંયા એક મળી જાય એટલે કે લાસ્ટમાં એક નંબર આવી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે ત્યાર પછી આપણે બાઇનરીમાં નંબર કેવી રીતે મેળવી શકીએ તો કે આ એક એટલે કે એકથી આ બધા નંબરને ઉપર તરફ નહીં લેવાના તો સૌ આપણે શું કરીશું એક ત્યાર પછી અહીંયાથી ઉપર તરફ એટલે કે ઝીરો ત્યાર પછી વન વન અને ઝીરો તો આપણને આ કેની કિંમત મળી બાઇનરીમાં એટલે કે બાવીસ ડેસીમલને આપણે બાઇનરી બેઝમાં કન્વર્ટ કર્યું બાવીસ ડેસીમલને આપણે ઓક્ટા બેઝમાં કન્વર્ટ કરીએ તો આપણે બાવીસ ડેસીમલને ઓક્ટામાં કન્વર્ટ કર્યું તો અહીંયા બાવીસ લેખા અને ઓક્ટામાં કન્વર્ટ કરું છું એટલે કે અહીંયા આઠ એટલે કે બાવીસને આઠ વડે ભાગશું તો આપણે શું કરશું આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ થઈ જાય એટલે કે બાવીસ કરતા કિંમત વધી જાય તો આપણને ભાગાકાર કરતાં આઠ દુ સોળ અને શેષ વધે આપણી પાસે છ હવે અહીંથી આગળ ભાગ ચાલે એમ નથી તો આપણે આ કિંમત આપણે આન્સર છે તો આપણે નીચેથી ઉપર તરફ જશું તો કે બે અને છ તો આ બે અને છ આપણને મળી ઓક્ટા બેઝની કિંમત આપણે અહીં એક નોટ આપેલી છે કે જ્યારે આપણે મોટા બેઝ એટલે કે ડેસીમલમાંથી નાના બેઝ ઓક્ટામાં જઈએ ત્યારે ઇન્ટીજર પાર્ટની કિંમત કયો પાર્ટ ઇન્ટીજર પાર્ટની કિંમત વધે છે તો આપણે સૌ પ્રથમ પાર્ટ કોને કહી એ સમજીએ તો કે મારો આ ઇન્ટીજર પાર્ટ છે જ્યારે મેં બાવીસ ડિસેમલને ઓક્ટામાં કન્વર્ટ કર્યું તો મારા ઇન્ટીજિયર પાર્ટની કિંમત વધી ગઈ તો અહીંયા ઇન્ટીજર પાર્ટ એટલે કે આ તો આ બાવીસ હતું એનું અહીંયા ઓક્ટામાં કન્વર્ટ કર્યું ત્યાં થઈ ગયું છવ્વીસ એટલે કે આપણે નાન મોટો બેઝ એટલે કે ડેસીએમલમાંથી નાના બેઝમાં જઈએ એટલે કે ઓકટામાં અથવા બાઇનરીમાં જઈએ તો આપણને ઇન્ટેજર પાર્ટની કિંમત વધે છે ત્યાર પછી આપણે બાવીસ ને આપણે એક્ઝા ડેસીએમલ બેઝમાં કન્વર્ટ કરશું તો આપણે બાવીસને હેક્ઝામાં કન્વર્ટ કરવાનું બાવીસ ડેસીમલને એક્ઝામાં કન્વર્ટ કરવાનું છે તો અહીંયા હેક્સા એટલે કે સોળ તો બાવીસને સોળ વડે ભાગતા આપણને મળે છે સોળ એકુ સોળ સોળ એકુ સોળ વડે જ ભાગાકાર ચાલશે કેમ કે સોળ દુ બત્રીસ એટલે કે બાવીસ કરતાં કિંમત વધી જાય છે તો બાવીસને સોળ વડે ભાગતા આપણને શેષ મળે છે છ તો અહીંયા છ હવે વાર નીચેથી ઉપર તરફ એટલે કે એક અને છ તો આપણે અહીંયા જોઈશું એક અને છ આપણે એક અને છની કોની કિંમત મળી હેક્ઝાળિ સિમલની અહીં એક નોટ જોઈએ આપણે કે જ્યારે આપણે નાના બેઝ એટલે કે ડેસીમલમાંથી મોટા બેઝ હેક્ઝા ડેસીમલમાં જઈએ ત્યારે ઇન્ટીજર પાર્ટની કિંમત ઘટે છે હવે ઇન્ટીજર પાર્ટની કિંમત આપણે આગળ સમજ્યા તો કે ડેસીમલ એટલે કે બાવીસ ડેસીમલમાંથી આપણે હેક્ઝા ડેસીમલમાં જઈએ તો ઇન્ટીજર પાર્ટની કિંમત કેવી ઘટે છે અહીંયા બાવીસ હતા તો અહીંયા થઈ ગયા સોળ એટલે કે બાવીસ ડેસીમલનું આપણે સોળ હેક્ઝા માં કન્વર્ટ કર્યું તો અહીં આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે બાવન પોઈન્ટ એકસો પચીસ ડેસેમલને આપણે બાઇનરી બેઝ ઓક્ટાબેઝ અને હેક્ઝા બેઝમાં કન્વર્ટ કરશું તો આપણે સૌ પ્ર સૌપ્રથમ બાવન પોઈન્ટ એકસો પચીસ અહીં આપણને પોઈન્ટવાળી કિંમત આપેલી છે તો આપણે પોઈન્ટવાળી કિંમતને કેવી રીતે કન્વર્ટ કરીએ એ જોઈએ તો બાવન પોઈન્ટ એકસો પચીસ ડેસેમલને આપણે સૌપ્રથમ કેમાં બાઇનરીમાં કન્વર્ટ કરશું તો આપણે પોઈન્ટ પહેલાંની કિંમતને અગાઉની રીત કરી એમ જ આપણે પોઈન્ટ પહેલાંની કિંમતને ભાગાકાર રીતે કરશું તો કે અહીંયા કેટલા બાવન અને સેમાં કન્વર્ટ કરવાનું છે બાયનરીમાં એટલે કે બે વડે ભાગશું તો આપણને કિંમત કેટલી મળે છે છવ્વીસ છવ્વીસ દુ બાવન તો શેષ વધતી નથી એટલે કે અહીંયા જીરો ત્યારબાદ છવ્વીસને બે વડે ભાગીએ તો આપણને કેટલા મળે તેર એટલે કે તેર ગુણ્યા બે એટલે કે છવ્વીસ તો અહીંયા શું મળશે આપણને ઝીરો ત્યાર પછી બે તેરને આપણે બે વડે ભાગશું તો આપણને બેના ઘડીમાં તેર આવતો નથી એટલે કે બે ગુણ્યા છ કરીએ એટલે બાર એટલે તેરની આજુબાજુની કિંમત મળે તો ભાગાકાર કરીએ તો આપણને શેષ વધે એક બે દુ તો આપણે છ દુ બાર તો શેષ વધે એક ત્યાર પછી છ ને બે વડે ભાગીએ તો બે ગુણ્યા ત્રણ કરીએ એટલે ત્રણ દુ છ તો આપણને શીષ શૂન્ય મળે છે અહીંયા ત્યાર પછી બે દુ ચાર પછી અહીંયા એક દુ દુ શેષ વૈધિ એક તો આપણને અહીંયાથી આગળ ભાગ ચાલશે નહીં અને આપણને એક મળી ગયો છે તો આપણે ફરીવાર એકથી અહીંયાથી ઉપર તરફ જઈએ તો આપણને કિંમત શું મળશે વન વન ઝીરો વન ઝીરો ઝીરો તો આપણને મળી પોઈન્ટ પહેરા એટલે કે બાવનની કિંમત મળી હવે પોઈન્ટ પછીને આપણે કેવી રીતે કરશું તો આપણે અહીંયા બાવનને ડિરાઈવ કર્યો અને એકસો પચીસ જે પોઈન્ટ પછીની કિંમત છે એને મલ્ટિપલ કરશું તો પોઈન્ટ પછીની કિંમત એટલે કે જીરો પોઈન્ટ એકસો પચીસને આપણે બાઇનરીમાં ફેરવવું છે તો એને ગુણ્યા કેટલા કરશું બે તો આપણને જીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા બે કરીએ તો આપણને શું મળે છે જીરો પોઈન્ટ બસો પચાસ હવે આ પ્રોસેસ આપણે ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી પોઈન્ટ પહેલાં કોઈ એક કિંમત ના મળે એટલે કે પોઈન્ટ પહેલાં કોઈ એક અંક ના મળે અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો ના મળે ત્યાં સુધી પોઈન્ટ પછી કોઈ પણ કિંમત હોય તો પણ આપણે એ જ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની જ્યાં સુધી આપણને પોઈન્ટ પહેલાં કોઈ એક અંક ના મળે અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો ના મળે તો આપણે ઝીરો પોઈન્ટ બસો પચાસ તો ફરીવાર ઝીરો પોઈન્ટ બસો પચાસ એને ગુણ્યા બી એટલે કે આપણને મળે ઝીરો પોઈન્ટ ફાઇવ ડબલ ઝીરો એટલે કે ઝીરો પોઈન્ટ પાંચસો ત્યાર પછી ફરીવાર ઝીરો પોઈન્ટ પાંચસો ગુણ્યા બે એટલે કે આપણને મળે એક પોઈન્ટ ઝીરો 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 તો આપણને અહીંયા કિંમત કેવી મળી ગઈ પોઈન્ટ પહેલાં એક અંક એટલે કે એક મળ્યો અને પોઈન્ટ પછી છે ઝીરો ઝીરો તો આપણે કેટલી વાર પ્રોસેસ કરી તો અહીંયા ઝીરો ઝીરો અને વન તો આપણે પોઈન્ટ પછી કિંમત લખવાની ઝીરો ઝીરો અને વન એટલે કે પોઈન્ટ પહેલાં આપણને જે કિંમત મળી હોય એ લખવી પડે એટલે કે પોઈન્ટ પહેલા અહીંયા ઝીરો છે પોઈન્ટ પહેલાં અહીંયા પણ ઝીરો છે અને પોઈન્ટ પહેલાં અહીંયા એક છે તો આપણે અહીંયા પોઈન્ટ પચીસ શું લખશું ઝીરો ઝીરો વન આ આપણને મળી બાઇનરીની કિંમત ત્યાર પછી આપણે બાવન પોઈન્ટ એકસો પચીસ ડિસીમલને આપણે ઓક્ટામાં કન્વર્ટ કરીએ તો આપણે ફરીવાર ઉપરની જે રીત રીત છે એ જ પ્રમાણે પોઈન્ટ પહેલાંની કિંમત એટલે કે બાવનને આપણે ડિરાઈવ કરશું એટલે કે ભાગશું તો ઓકટામાં ફેરવો છે તો અહીંયા આઠ તો આ બાવનને આઠ વડે ભાગીએ તો આપણને મળે આઠ છક અડતાલીસ આપણને શેષ વધે ચાર આઠ છક અડતાલીસ અડતાલીસ પછી ઓગણપચાસ પચાસ એકાવનને બાવન આપણે શેષ વધથી ચાર તો હવે અહીંયાથી આગળ પછી ભાગ ચાલે એમ નથી તો આપણે અહીંયાથી કિંમત મળી ગઈ આપણને નીચેથી ઉપર તરફ ફરીવાર એટલે કે ચોસઠ પછી પોઈન્ટ હવે ત્યાર પછી પોઈન્ટ પછી છે એકસો પચીસ તો આપણે ફરીવાર ઝીરો પોઈન્ટ એકસો પચીસને ગુણાકાર કરશું આઠ સાથે કેમ કે ઓક્ટામાં કન્વર્ટ કરવાનું છે તો આપણને મળે છે વન પોઈન્ટ ઝીરો ઝીરો તો અહીંયા આપણને ડાયરેક્ટ મળી ગયું વન પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે પોઈન્ટ પહેલાં કોઈ એક અંક એટલે કે એક અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો તો આપણે શું લખશું વન ઓક્ટા તો આપણને મળ્યા ડેસીમલ ટુ ઓક્ટામાં ત્યાર પછી આપણે બાવન પોઈન્ટ એકસો પચીસ ડેસીમલને હેગા ડેસીમલ એટલે કે હેક્ઝામાં કન્વર્ટ કરીએ તો ઉપરની રીત પ્રમાણે પોઈન્ટ પહેલાં એટલે કે બાવનને સોળ વડે ભાગશું તો આપણને મળશે સોળતેરી અડતાલીસ હવે અડતાલીસ એટલે કે અહીંયા શેષ ચાર હવે અહીંથી આગળ ભાગ ચાલે એમ નથી એટલે ફરીવાર આપણે નીચેથી ઉપર તરફ એટલે કે થ્રી અને ફોર તો આપણને મળી પોઈન્ટ પહેલાંની કિંમત હવે પોઈન્ટ પછી ઝીરો પોઈન્ટ એકસો પચીસને આપણે ગુણસું સોળ વડે કેમ કે એક્ઝામમાં ફેરવવાની છે તો આપણને મળે છે બે પોઈન્ટ ઝીરો ઝીરો તો આપણને અહીંયા ડાયરેક્ટ અહીંયા પણ ડાયરેક્ટ મળી ગયું કે પોઈન્ટ પહેલાં કોઈ એક અંક એક અંક એટલે કે બે અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો તો અહીંયા લખી નાખશું આપણે બે આપણને મળી આ ડિસેમર ટુ એક્ઝામમાં પછી આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈએ નાઇન્ટી ટુ એટલે કે બાણું પોઈન્ટ પંચોતેર ડેસીમલને બાઇનરી ઓક્ટા અને એક્ઝામમાં ફેરવશું તો આપણે સૌ પ્રથમ બાણું પોઈન્ટ પંચોતેર ડેસીમલને બાઇનરી બેઝમાં ફેરવશું તો આપણે અગાઉ કઈ એમ પોઈન્ટ પહેલાંની કિંમતને ડિરાઈવ કરશું અને પોઈન્ટ પછીની કિંમતને મલ્ટિપલ એટલે કે બાણુંને બે વડે ભાગતા આપણને મળે છે ફોર્ટી સિક્સ ઇન્ટુ ટુ એટલે કે ફો છેતાલીસ બે કરીએ તો આપણને બાણું મળે તો અહીંયા શેષ વધે છે શૂન્ય ત્યાર પછી ટ્વેન્ટી થ્રી એટલે કે ત્રેવીસ ગુણ્યા બે કરીએ તો આપણને મળે છે છેતાલીસ તો અહીંયા પણ શેષ વધે છે શૂન્ય ત્યાર પછી ત્રેવીસ ત્રેવીસને આપણે બે વડે ભાગીએ તો આપણને મળે અગિયાર અને શેષ વધે એક અગિયાર દુ બાવીસ બાવીસને અહીંયા એક વધે શેષ ત્રેવીસ એટલે કે એક વયથી ત્યાર પછી અગિયારને આપણે ફરીવાર બે વડે ભાગીએ તો બે ગુણ્યા પાંચ એટલે કે પાંચ દુ દસ શેષોધી એક ત્યાર પછી ફરીવાર પાંચને બે વડે ભાગીએ એટલે કે બે ગુણ્યા બે બે દુ ચાર શેષ વૈધિ એક ત્યાર પછી અહીંયા બે એકુ બે અહીંયા આવે શૂન્ય હવે આપણને લાસ્ટ કિંમત એક મળી ગઈ હવે અહીંથી ભાગ ચાલે નથી તો આપણે ફરીવાર નીચેથી ઉપર તરફ જઈએ તો આપણને પોઈન્ટ પહેલાની કિંમત મળી વન ઝીરો વન 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 ડબલ ઝીરો અહીંયા પોઈન્ટ હવે પોઈન્ટ પછીની કિંમતને આપણે શું કરીશું ઝીરો પોઈન્ટ પંચોતેર એને ગુણ્યા બાઇનારીમાં ફેરવવું છે એટલે ગુણ્યા બે તો આપણને કેટલા મળે છે વન પોઈન્ટ ફિફ્ટી અહીંયા આપણે કિંમત કેવી જોઈએ છે પોઈન્ટ પહેલાં કોઈ એક અંક તો એક છે પરંતુ પોઈન્ટ પછી આપણે શૂન્ય શૂન્ય જોઈએ છીએ પણ અહીંયા કેટલા એવા છે પચાસ તો આપણે અહીંયા વન પોઈન્ટ પચાસ છે તો આપણે એને ફરીવાર બે વડે ગુણશું પરંતુ પોઈન્ટ પછીની કિંમતને જ બે વડે ગુણવાના એટલે કે અહીંયા ફરીવાર ઝીરો પોઈન્ટ પચાસ ગુણ્યા બે આપણે પોઈન્ટ પછીની કિંમતને ગુણશું અહીંયા એકની જગ્યાએ આપણે શૂન્ય લઈને એટલે કે પોઈન્ટ પછીની કિંમત ઝીરો પોઈન્ટ પચાસને બે વડે ગુણશું તો આપણને મળે છે વન પોઈન્ટ ઝીરો ઝીરો હવે આપણને કિંમત કેવી મળી ગઈ છે જ્યાં આપણે પોઈન્ટ પહેલાં એક અંક એટલે કે એક અને પોઈન્ટ પછી શૂન્ય શૂન્ય લેવાના તો આપણને પોઈન્ટ પછી કેવી કિંમત મળે વન વન તો અહીંયા વન અને અહીંયા વન એટલે કે આપણને કે મળી પોઈન્ટ પછી વન વન બાઈનરી બેસ તો આપણે બાણું પોઈન્ટ પંચોતેર ડિસીમલને બાઇનરીમાં કન્વર્ટ કર્યું ત્યાર પછી આપણે બાણું પોઈન્ટ પંચોતેર ડેસીમલને આપણે ઓકટામાં કન્વર્ટ કરશું હવે ઓક્ટામાં કન્વર્ટ કરવું છે તો બાણું એટલે કે પોઈન્ટ પહેલાં સંખ્યા છે બાણુંને આપણે ડિરાઈવ કરશું આઠ વડે એટલે કે આઠ વડે ભાગશું તો અગિયાર અઠા અઠ્યાશી અહીંયા અગિયાર અઠા અઠ્યાસી વડે ભાગ ચાલે છે આપણે શેષ વૈધિ ચાર ત્યાર પછી અગિયારને આઠ વડે ભાગીએ તો આઠ એકુ આઠ અહીંયા શેષ વૈધિ ત્રણ તો હવે અહીંયા આગળ પછી ભાગ ચાલશે નહીં તો નીચેથી ઉપર તરફ તો આપણને પોઈન્ટ પહેલાં કિંમત મળી વન થ્રી ફોર ત્યાર પછી પોઈન્ટને આપણે શું કરીશું મલ્ટિપલ એટલે કે ઝીરો પોઈન્ટ પંચોતેર એને ગુણ્યા ઓક્ટામાં ફેરવું છે એટલે કે આઠ એને બરાબર કેટલા થશે છ પોઈન્ટ ઝીરો ઝીરો તો આપણને અહીંયા મળી ગઈ છે પોઈન્ટ પહેલાં કોઈ એક અંક એટલે કે છ અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો તો આપણને આવશે પોઈન્ટ પછી છ તો એ લખશું આપણે પોઈન્ટ છ ઓક્ટા બેઝ તો આપણે અહીંયા ડેસીમલ ટુ ઓક્ટામાં કન્વર્ટ કર્યું ત્યાર પછી આપણે બાણું પોઈન્ટ પંચોતેર ડેસીમલને હેક્ઝા ડેસીમલમાં એટલે કે હેક્ઝામાં કન્વર્ટ કરશું તો ફરીવાર પોઈન્ટ પહેલાં એટલે કે બાણુંને ડિરાઈવ કરશું સોળ વડે એટલે કે સોળ વડે ભાગ ચલાવશું તો સોળ પચાસ હેંસી એટલે કે અહીંયા આપણને કિંમત મળે છે એસી અને બાર વધે છે શેષ હવે એક્ઝામાં બાર એટલે કે સી તો આપણને ફરીવાર અહીંયા ભાગ ચાલશે નહીં અહીંયાથી તો ફરીવાર નીચેથી ઉપર તરફ એટલે કે પાંચ અને બારની કિંમત છે આપણે અહીંયા એક્ઝા ડેસીમલમાં સી તો આપણને મળી પોઈન્ટ પહેલાંની કિંમત ત્યાર પછી જીરો પોઈન્ટ પંચોતેરને એક્ઝા ડેસીમલમાં ફેરવવું એટલે કે સોળ વડે ગુણશું તો આપણને કેટલી કિંમત મળે છે બાર પોઈન્ટ ઝીરો ઝીરો તો ફરીવાર આપણને કેવી પોઈન્ટ પહેલાં કોઈક અંક એટલે કે બાર અંક મળ્યો અને પોઈન્ટ પછી ઝીરો ઝીરો તો અહીંયા આપણને મળી બાર પણ બાર બરાબર હેક્ઝા ડેસીમલમાં શું થાય સી તો આપણે પોઈન્ટ પછી શું લખશું સી હેક્ઝાબેસ તો આપણે અહીંયા પોઈન્ટ વડે કેવી રીતે તો આપણે અહીંયા પોઈન્ટવાળી કિંમતને કેવી રીતે બાઇનરી ઓકટા અને હેક્ઝા ડેસીમલમાં ફેરવી શકીએ છીએ એ આપણે અહીંયા જોયું આપણે અહીંયા ડેસીમલમાંથી કોઈપણ નંબર સિસ્ટમ એટલે કે બાઇનરી બેઝ ઓક્ટા બેઝ અને હેક્ઝા બેઝમાં જવું હોય તો કેવી રીતે આપણે કન્વર્ટ કરીએ છીએ એ જોયું ત્યાર પછી ડેસીમલ એટલે કે પોઈન્ટવાળી કિંમત હોય બાણું પોઈન્ટ પંચોતેર ડેસીમલ છે એને બાઇનરી ઓક્ટા અને હેક્ઝામાં કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણે અહીંયા એ જોયું અને જ્યારે એક્ઝા ડેસીમલ હોય તો દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર હોય તો એ બી સીડી એફ આપણે લગાડવું પડે દસ હોય તો એ અગિયાર હોય તો બી બાર હોય તો સી તેર હોય તો ડી ચૌદ હોય તો ઈ અને પંદર હોય તો એફ આપણે એ રીતે નંબર આપશું તો આપણે અત્યાર સુધી ડેસીમલ ટુ એની નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરતા જોયું હવે એની નંબર સિસ્ટમ એટલે કે બાઇનરી બેઝ બેઝ અથવા હેક્ઝા બેઝ હોય એને ડેસીમલમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ જોઈશું તો કોઈપણ નંબર સિસ્ટમમાંથી ડેસીમલમાં ફેરવવા માટે આપણે એક સૂત્ર યાદ રાખશું કે પોઈન્ટ જો પોઈન્ટવાળી કિંમત હોય તો પોઈન્ટ પહેલાં બી ઝીરો બી વન બી અને બી થ્રી અને પોઈન્ટ પછી સી વન સી અને સી થ્રી કહી શકીએ આપણે એન એન એટલે કે બેઝ બેઝ એટલે બે હોય તો બાઇનરી બેઝ આઠ હોય તો બેઝ અને સોળ હોય તો હેક્ઝા બેઝ તો આપણે બાઇનરી બેઝ બેઝ અને હેક્ઝાબેઝને ડેસીમલમાં ફેરવવું હોય ત્યારે આ સૂત્ર આપણે લગાડશું તો અહીં પોઈન્ટ પહેલાં બી ઝીરો એટલે કે ઝીરો બી વન એટલે કે એક બી ટુ એટલે બે અને બી થ્રી એટલે ત્રણ એવી રીતે આપણે ધારી શકીએ પોઈન્ટ પછી સી વન સીટોને સીધ્રી છે તો એક બે અને ત્રણ તો આપણે એ સૂત્રને આપણે કન્વર્ટ કરીએ તો પોઈન્ટ એટલે કે અહીંયા પ્લસ પ્લસ પહેલાંની કિંમત શું છે ઝીરો તો પ્લસ પહેલાં પ્લસ પહેલાં એટલે કે ડાબી બાજુ બી ઝીરો છે તો બી ઝીરો ગુણ્યા એનની ઝીરો ઘાત બી ઝીરો એટલે કે જે કિંમત આપેલી હોય અહીંયા ઝીરો આપેલો છે તો અહીંયા ઝીરો એને ગુણ્યા એનની ઝીરોઘાત એન એટલે કે બેઝ આપણે બાઇનરી બેઝ હોય તો બેની ઝીરોઘાત ઓકટા બેઝ હોય તો આઠની ઝીરોઘાત અને હેક્ઝા બેઝ હોય તો સોળની ઝીરોઘાત ત્યાર પછી પ્લસ અને અહીંયા બી વન એટલે કે બીજો અંક જે પોઈન્ટ પછીનો બીજો અંક હોય એને ગુણ્યા એનની એક ઘાત બાઇનરી હોય તો બેની એક ઘાત ઓકટા હોય તો આઠની એક ઘાત અને હેક્ઝા બેઝ હોય તો સોળની એક ઘાત ત્યાર પછી ફરીવાર પ્લસ બી ટુ એટલે કે ત્રીજો અંક એને ગુણ્યા એનની બે ઘાત બાઇનરી હોય તો બેની બે ઘાત ઓકટા હોય તો આઠની બે ઘાત અને હેક્ઝા હોય તો સોળની બે ઘાત એ પ્રમાણે જેટલા આપણને નંબર આપ્યા હોય એટલા નંબર એટલે કે બી થ્રી એના પછી બી ફોર બી ફાઇવ એવી રીતે અને એને ગુણ્યા એનની ત્રણ ઘાત તો બેઝ એટલે કે બાઇનરી અને હેગાની ત્રણ ઘાત પછી ચાર ઘાત પાંચ ઘાત જેટલા આપણને નંબર આપ્યા હોય એ પ્રમાણે આગળ લેતો જવાનું ત્યાર પછી આપણે જોઈએ તો પ્લસ એટલે કે અહીંયા પોઈન્ટ છે એ એના પછીની કિંમત જે સી વન અને સી થ્રી આપેલા છે એને આપણે કેવી રીતે કરશું સી વનના છેદમાં ની એક ઘાત આપણે અહીંયા એકથી ચાલુ કરેલું છે એટલે કે પ્લસ પછી પોઈન્ટ પછીને એટલે કે જમણી બાજુની કિંમતને આપણે એકથી સ્ટાર્ટ કરીશું તો સી વન એટલે કે જે કિંમત આપેલી હોય એ જે અંક આપેલો હોય એ એના છેદમાં એનની એક ઘાત એટલે કે બાઇનરી હોય તો બેની એક ઘાત ઓકતા હોય તો આઠની એક ઘાત અને હેક્ઝા હોય તો સોળની એક ઘાત વચ્ચે પ્લસ સી ટુના છેદમાં એનની બે ઘાત એટલે કે બેઝની બે ઘાત પ્લસ સી થ્રીના છેદમાં એનની ત્રણ ઘાત એટલે કે બેઝની ત્રણ ઘાત તો આપણે એ એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો અહીં એક્ઝામ્પલ જોઈએ આપણે તો વન વન ઝીરો પોઈન્ટ ઝીરો વન બાઈનરી બેઝને આપણે ડેસિમલ બેઝમાં ફેરવવું છે તો આપણે આ સૂત્ર અપનાવીએ તો પોઈન્ટ છે તો આપણે અહીંયા પોઈન્ટને આપણે પ્લસ લગાડી દઈએ પછી પોઈન્ટ પહેલાંની કિંમત એટલે કે ડાબી બાજુની કિંમતને આપણે બી ઝીરો ગુણ્યા એનની ઝીરોઘાત બી ઝીરો એટલે કે અહીંયા ઝીરો છે એને ગુણ્યા એન એટલે કે બેઝ આપણને બેઝ કયો છે બાયનરી તો એને બેની ઝીરોઘાત પ્લસ બી ટુ એટલે કે વન એને ગુણ્યા એનની એક ઘાત એન એટલે કે બાઇનરી બેઝ છે એટલે બે એની એક ઘાત ત્યાર પછી પ્લસ બી થ્રી આપણને આપેલો છે વન એને ગુણ્યા એનની બે ઘાત એન એટલે કે બે બાઇનરી બેઝ છે એટલે બે એની બે ઘાત તો આપણે આ પોઈન્ટ પહેલાંની એટલે કે ડાબી બાજુની કિંમત આપણે જોઈ ત્યાર પછી પોઈન્ટ પછીની કિંમતને આપણે સીવન સીટોને સી થ્રી કહીએ છીએ તો અહીંયા સી વન આપેલો છે ઝીરો તો ઝીરો અને એના છેદમાં એનની એક ઘાત એટલે કે બેની એક ઘાત પ્લસ સીટુ સીટુ સી આપેલો છે વન એના છેદમાં બેની બે ઘાત એટલે એનની બે ઘાત એટલે કે બેઝ બેઝ છે બાઇનારી તો બેની બે ઘાત હવે આપણે સોલ્વ કરશું તો એક ગુણ્યા બેની બે ઘાત બેનો વર્ગ થાય ચાર અને એક ગુણ્યા એટલે કે એક ગુણ્યા ચાર ત્યાર પછી એક ગુણ્યા બેનો એક ઘાત તો બેની એક ઘાત એટલે કે બે તો એક ગુણ્યા બે પ્લસ ઝીરો ગુણ્યા બેની ઝીરો ઘાત હવે આ ઝીરો ઘાત હોય એટલે એ અંક નીકળી જાય તો આપણને એ મળે ઝીરો પ્લસ ઝીરોના છેદમાં બેની એક ઘાત કોઈપણ સંખ્યાનો ઝીરો હારે ગુણાકાર અથવા ભાગાકાર કરીએ તો આપણને કિંમત મળે ઝીરો પ્લસ એકના છેદમાં બેની બે ઘાત એટલે કે બેનો વર્ગ એટલે કે એકના છેદમાં ચાર હવે આપણને આ આપણને ફરીવાર સોલ્વ કરશું ચાર એકું ચાર પ્લસ બે એકું બે પ્લસ ઝીરો પ્લસ ઝીરો એકના છેદમાં ચાર એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ હવે આ બધાનો સરવાળો કરીએ ચાર ને બે છ છ ઝીરો એટલે કે છ પ્લસ ઝીરો એટલે છ ને ઝીરો પોઈન્ટ પચીસ પ્લસ કરીએ એટલે કે છ પોઈન્ટ પચીસ ડેસિમલ તો આપણે બાઇનરી બેઝમાંથી ડેસીમલ બેઝમાં કન્વર્ટ કર્યું તો આપણે આ સૂત્ર દ્વારા આવી રીતે સમજી શકીએ ત્યાર પછી આપણે ઓક્ટા બેઝને ડેસીમલમાં ફેરવીએ તો આપણે ઈ એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી આપણે એટી એટલે કે 80.30 પોઈન્ટ ત્રીસ ઓક્ટાને આપણે ડેસીમલમાં ફેરવીએ તો પેલા પોઈન્ટ એટલે કે આપણે અહીંયા પ્લસ લખી નાખીએ પોઈન્ટ પેલા એટલે કે બી ઝીરો એટલે કે ઝીરો એને ગુણ્યા એનની ઘાત એન આપણે આપ્યો છે બેઝ આઠ આઠ બેઝ છે તો આઠની ઘાત ઓક્ટા છે એટલે પ્લસ બી વન એટલે કે આઠ એને ગુણ્યા બેઝ એટલે કે એનની એક ઘાત હોય તો આઠની એક ઘાત હવે આપણે પોઈન્ટ પછી એટલે કે જમણી બાજુ જોઈએ તો પોઈન્ટ પછી સી વન શું આપેલો છે ત્રણ તો ત્રણના છેદમાં બેઝ આઠની એક ઘાત ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણને ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે એ ઈ ડોટ ડી ડેસીમ હેક્ઝા ડેસીમલ છે તો આપણે એ ઈ ડોટ એટલે કે પોઈન્ટ ડીને જે હેક્ઝા ડેસીમલમાં આપેલું છે એને ડેસીમલમાં ફેરવવું છે તો આપણે સૌ પ્રથમ એ ઈ પોઈન્ટ ડી જે હેક્ઝા ડેસીમલ છે એની કિંમત આપણે જોઈ લઈએ તો આપણે અહીંયા હેક્ઝા ડેસીમલની જે નંબર નંબર આપેલા છે એમાં જોઈએ તો એ બરાબર આપણને આપ્યા છે દસ તો આપણે લખશું દસ ત્યાર પછી ઈ બરાબર આપણે આપ્યા છે ફોટીન એટલે કે ચૌદ તો અહીંયા લખશું ચૌદ પોઈન્ટ ડી ડી બરાબર તેર તો આ તેર આપણને એક્ઝાર ડેસિમલમાં જો આવી રીતે નંબર આપેલા હોય તો આપણને ખબર પડી જોઈએ કે કેવી રીતે આપણે એ નંબર સિસ્ટમને નંબરમાં જે એબીસીડી આપેલી છે એને નંબરમાં કન્વર્ટ કરી શકીએ ત્યાર પછી આપણે હવે આ નંબર સિસ્ટમ છે એક્ઝાર ડેસીમલની એને ડેસિમલમાં ફેરવીએ તો સૌ આપણે પોઈન્ટ પહેલાં એટલે કે ડાબી બાજુની કિંમત લઈએ તો પોઈન્ટ એટલે કે પ્લસ ત્યાર પછી હવે ડાબી બાજુ લેતા આપણને ઈ એટલે કે ઈની આખી ચૌદ આખી આખી કિંમત છે તો આપણે ચૌદ એટલે કે બી ઝીરો આપણને કેટલા ચૌદ આપેલા છે તો ચૌદ ગુણ્યા બેઝ એનની ઘાત બેઝ કેટલો છે સોળનો એટલે કે સોળની ઘાત પ્લસ બી વન બી વન અહીંયા એ બરાબર દસ છે તો આખે આખા પૂરેપૂરા દસ લેવાના આપણે તો દસ ગુણ્યા સોળની એક ઘાત એટલે કે બી બી વન ગુણ્યા એનની એક ઘાત એન એટલે કે બેઝ ત્યાર પછી પોઈન્ટ પછીની એટલે કે જમણી બાજુ સી વન સી વન આપણને આપેલા છે એક તો સી વન આપેલા છે તેર આપણે અહીંયા ત્યાર પછી આપણે પોઈન્ટ પછીની જમણી બાજુની કિંમત એટલે કે સી વન સી વન આપેલા છે આપણને તેર અહીંયા ડી છે તો પૂરેપૂરા તેર લેવાના એટલે કે તેર એના છેદમાં એનની એક ઘાત એને એટલે કે સોળની એક ઘાત તો આપણે આને સોલ્વ કરીએ તો આપણને મળે સોળની એક ઘાત એટલે કે સોળ એને ગુણ્યા દસ એટલે કે એકસોને સાઠ પ્લસ અહીંયા સોળની ઝીરો ઘાત એટલે કે સોળ નીકળી જાય તો આપણને મળે ફોટીન એટલે કે ચૌદ પ્લસ તેરના છેદમાં સોળ તેર ભાંગે સોળ કરીએ એટલે કે ઝીરો પોઈન્ટ એટી વન એક્યાસી હવે આ બધાના પ્લસ કરતાં આપણને મળે એકસો ચુમ્મોતેર પોઈન્ટ એક્યાસી ડિસેમલ તો આપણે આ રીતની જો આપણને કિંમત આપેલી હોય તો આપણે એને ડિસેમલમાં કેવી રીતે ફેરવી શકીએ એ જોઈ લીધું આપણે અત્યાર સુધી જોયું કે કોઈપણ નંબર સિસ્ટમ આપેલી હોય તો એને ડેસીમલમાં કેવી રીતે ફેરવી એને પહેલાં આપણે જોયું હતું કે ડેસીમલમાં આપેલી હોય તો આપણે અન્ય નંબર સિસ્ટમ એટલે કે બાઇનરી બેઝ બેઝ અને હેક્ઝાબેઝમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ આપણે જોયું ત્યાર પછી આપણે જોઈશું કે બાઇનરી જ્યારે આપણને બાઇનરી આપેલું હોય તેનો ઓક્ટા અથવા હેક્ઝા ડિસીમલ ઓક્ટા અથવા હેક્ઝાડેસીમલ એટલે કે આઠ અથવા સોળમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણે જોઈશું તો પોઈન્ટ પેલો શું કહે છે આપણને કે બાઇનરી ટુ ડેસીમલ ઓક્ટા અને હેક્ઝામાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તો માં આપણે જોઈશું જોઈ ચૂક્યા કે બાઇનરી આપેલું હોય તેને માં કેવી રીતે કન્વર્ટ કરવું ત્યાર પછી આપણે ઓક્ટા અને માં કેવી રીતે કન્વર્ટ કરવું એ આપણે આ પોસ્ટક ઉપરથી જોઈશું ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે મેકિંગ પેર એટલે કે જોડી બનાવવી જ્યારે આપણને બાઇનરી આપેલું હોય એનું ઓકટામાં કન્વર્ટ કરવું હોય તો આપણે ઓકટા કરીએ એટલે કે આઠ તો બેની ત્રણ ઘાત કરીએ ત્યારે આપણને મળે આઠ બે ગુણ્યા બે ગુણ્યા બે કરીએ તો આપણને છ મળે છે આઠ તો ઓકટામાં કન્વર્ટ કરવું હોય બાઇનરી આપેલું હોય ત્યારે તો એની ત્રણ ત્રણની પેર બનાવવાની એ કેવી રીતે બનાવવાની આપણે પોસ્ટક પછી જોઈશું ત્યાર પછી જો સોળ આપેલો હોય એટલે કે બાઇનરી ટુ હેક્ઝામમાં કન્વર્ટ કરવું હોય તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કરીએ ત્યારે આપણને મળે સોળ તો બેની ચાર ઘાત કરીએ ત્યારે આપણને મળે સોળ તો આપણે બાઇનરી ટુ એક્ઝામમાં કન્વર્ટ કરવું હોય તો બેની એટલે કે ચાર ચાર ચારની પેર બનાવવાની હવે આપણે આ કોષ્ટકમાં બાઇનરીમાં કેવી રીતે આવશે ઓક્ટામાં કેવી રીતે આવશે અને એક્ઝામમાં કેવી રીતે નંબર આવશે એ આપણે જોઈએ તો બાઇનરીમાં આવશે પહેલાં આપણે ઝીરો બાઇનરી એટલે કે બે તો સૌ પ્રથમ બે ઝીરો બે વન લઈએ ત્યાર પછી આના અડધા કનેકાના એટલે કે બે બેમાં બેના અડધા એક એક તો એક ઝીરો એક વન એક ઝીરો એક વન આવી રીતે આપણે આ કોષ્ટક યાદ રાખી શકીએ છીએ તો બાઇનરીમાં જોઈએ તો ઝીરો વન ટુ અને થ્રી બાઇનરીમાં નોર્મલ તો બે જ અંક હોય છે ઝીરો અને વન કાં તો ડબલ ઝીરો ઝીરો વન વન ઝીરો અથવા વન વન હોય બાઇનરી ડિજિટમાં હંમેશા ઝીરો અને વન બે જ નંબર હોય છે પરંતુ આપણે અહીંયા

ટુ બે ઝીરો બે વન એટલે કે વન વન ત્યાર પછી ફરીવાર બે ઝીરો વન ટુ ત્યાર પછી બે વાર વન વન ટુ બેના અડધા એક તો ફરીવાર અડધા કરી નાખીએ આપણે તો વન એક ઝીરો એક વન એક ઝીરો એક વન એક ઝીરો એક વન એક ઝીરો એક વન હવે આપણને ઓગટા હોય તો આપણને કેટલા નંબર આપેલા એમાં નંબર આવે છે તો ઝીરોથી સાત સુધીના તો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન તો આપણને આ નંબર આપેલા હોય તો આ નંબર બરાબર એક નંબર થાય એ આપણે આગળના એક્ઝામ્પલમાં જોશું આપણે ત્યાર પછી હેક્ઝા હેક્ઝા એટલે કે સોળ તો સોળના અઢા આઠ તો આઠ વાર ઝીરો આઠ વાર એક એવી રીતે આપણે યાદ રાખશું તો આઠ વાર ઝીરો એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આઠ વાર ઝીરો હવે આઠ વાર વન તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ વાર વન હવે આઠના અડધા ચાર તો ચાર વાર ઝીરો ચાર વાર વન એવી રીતે લઈને આગળ વધશું તો કે એક બે ત્રણ અને ચાર વાર ઝીરો હવે ચાર વાર વન તો કે એક બે ત્રણ અને ચાર વાર વન ફરી વાર ચાર વાર ઝીરો તો વન ટુ થ્રી અને ફોર ચાર વાર ઝીરો લીધો ત્યાર પછી ચાર વાર વન એક બે ત્રણ અને ચાર हाँ चार अर्धा बे तो बे बेवा जीरो बे बेवा वन एक बे हे एक बे एक बे एक बे एक अर्धा एक तो एक वार जीरो एक वर वन जीरो वन जीरो वन जीरो वन जीरो वन जीरो वन जीरो वन झीरो वन હવે આપણે આ નંબર એક્ઝા ડેસીમલ હવે એક્ઝા ડેસીમલમાં કયા કયા નંબર આવી શકે તો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ થર્ટીન ફોર્ટીન અને ફિફ્ટીન હવે આપણે આપણને ખબર છે કે નવ સુધી કોમન છે દસ પછી એ બી સી ડી ઈ અને એફ આવે દસ હોય તો એ અગિયાર હોય તો બી બાર હોય તો સી તેર હોય તો ડી ચૌદ હોય તો ઈ અને પંદર હોય તો એફ તો આ પ્રમાણે આપણે બાઈનરીમાંથી ઓક્ટા હેક્ઝા એ આપણે કેવી રીતે કન્વર્ટ કરીએ એ આપણે આના કોષ્ટક દ્વારા સમજીશું ત્યાર પછી ઓક્ટામાંથી બાઇનરી અથવા ઓક્ઝા કરવું હોય એક્ઝામમાંથી બાઇનરી અથવા ઓક્ટા કરવું હોય એ આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે બાઇનરી ટુ ઓક્ટામાં કન્વર્ટ કરવું છે તો એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને એક્ઝામ એક્ઝામ્પલ આપેલું છે ઝીરો વન ઝીરો વન 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 પોઈન્ટ વન 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 બાઇનરી બાઇનરી બેઝમાં આપેલું છે આપણને એને ઓક્ટા બેઝમાં ફેરવવું છે તો આપણે શું નિયમ યાદ રાખવાનો છે પેર બનાવવાની જો મારે બાઇનરીમાંથી ઓકટામાં જવું હોય તો હું ત્રણ ત્રણની પેર બનાવીશ કેમકે બેની ત્રણ ઘાત કરીએ ત્યારે આપણે આઠ આવે તો અહીંયા આપણે પોઈન્ટ પછીની પેલા લઈએ તો આ ત્રણની પેર બની પોઈન્ટ પછી આ ત્રણની પેર બની અને એના પછી આ ત્રણની તો આપણે બાઇનરી બેઝમાંથી ઓકટા બેઝમાં ફેરવવું જોઈએ તો ઓકટા બેઝમાં આપણે જોઈએ તો તો આપણે અહીંયા ત્રણ ત્રણની પેર બનાવેલી છે હવે એ ત્રણ પેરની કિંમત એક ઓકટામાં કેવી છે એ જોઈએ તો સૌ પ્રથમ શું છે ઝીરો વન ઝીરો તો આપણે જોઈએ ઝીરો વન ઝીરો ક્યાં છે તો ઓકટામાં આપણે જોઈએ તો ઝીરો વન ઝીરો એક એ કિંમત આપેલી છે બેની તો આપણે ઝીરો વન ઝીરોની જગ્યાએ લખીશું બે પછી વન 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 ટ્રિપલ વન છે તો વન 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 એ આપેલી છે સાતની કિંમત તો અહીંયા લખશું સાત અગેન વન 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 છે તો પોઈન્ટ સાત તો આપણને આ આપણને મળી ગઈ બાઇનરીમાંથી ઓક્ટામાં એટલે કે બાઇનરી ટુ ઓક્ટા બેઝમાં ફેરવ્યું તો આપણને કિંમત મળી સત્યાવીસ પોઈન્ટ સાત ઓક્ટા ત્યાર પછી આપણે બાઇનરી ટુ હેક્ઝામાં હેક્ઝા ડેસીમલમાં કન્વર્ટ કરીએ તો આપણે ફરીવાર એ જ કિંમત લઈએ તો હેક્ઝા ડેસીમલમાં ફેરવવું હોય તો મારે કેટલા ચાર ચારની પેર બનાવવાની છે તો સૌપ્રથમ આપણે જે કિંમત આપેલી છે એ લખી લખીએ ઝીરો વન ઝીરો વન 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 પોઈન્ટ વન 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 તો અહીં પોઈન્ટ પછી ત્રણ જ અંકા પહેલાં છે જો પોઈન્ટ પછી કિંમત ઘટતી હોય પેર બનાવવામાં તો આપણે અહીંયા પોઈન્ટ પછીની કિંમતમાં ઝીરો એડ કરી દઈએ તો આપણને અહીંયા મળી ગઈ ચારની કિંમત ત્યાર પછી પોઈન્ટ પહેલાં આપણે અહીંયા શરૂઆત અહીંથી કરીશું તો વન 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 ઝીરો આ ચારની પેર બની ગઈ ત્યાર પછી અહીંયા ફરીવાર બે અંક ઘટે છે તો અહીંયા આગળની બાજુ આપણે બે શૂન્ય એડ કરી દઈશું તો આપણને મળી ગઈ ફરીવાર ચારની પેર હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ઝીરો 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 વન હવે ઝીરો 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 વન છે એ હેક્ઝા ડિસીમલના કોષ્ટકમાં જોવાનું તો ઝીરો 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 વન છે એ આપેલું છે એકની કિંમત તો એક અહીંયા ત્યાર પછી ઝીરો વન 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 હવે એ જોઈએ તો હેક્ઝા ડિસિમલના કોષ્ટકમાં જોવાનું તો ઝીરો વન 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 એ આપેલી છે સાતની કિંમત ત્યાર પછી પોઈન્ટ પછી વન 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 ઝીરો તો વન 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 ઝીરો છે એ શેની કિંમત છે વન 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 ઝીરો ફોર્ટીનની કિંમત છે તો અહીંયા ફોર્ટીન એટલે કે ઈ આપણે ફોર્ટીનની જગ્યાએ શું લખશું ઈ તો કે સેવન્ટીન પોઈન્ટ ઇ એક્ઝાડિસિમલ તો આપણે બાઇનરી ટુ એક્ઝામાં કન્વર્ટ કર્યું ત્યાર પછી આપણે એક્ઝામ્પલ દ્વારા એટલે કે વધુ માહિતી મેળવવા એટલે આપણે શીખવા માટે આપણે ઓક્ટા ટુ બાઇનરીમાં કન્વર્ટ કરશું તો આપણને ઓક્ટાની કિંમત આપેલી છે સત્તર અને એને બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો ઓક્ટામાં આપણે જોઈએ એકની કિંમત કેટલી આપેલી છે આપણને ઝીરો ઝીરો વન તો અહીંયા લખશું આપણે ઝીરો ઝીરો વન ત્યાર પછી સાતની કિંમત તો આપણે બાઈને ઓક્ટામાં જોઈશું વન 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 તો અહીંયા લખશું વન 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 આપણને આપેલી હતી ઓક્ટા સત્તરની કિંમત આપેલી હતી એને આપણે બાઈનરીમાં કન્વર્ટ કરવું છે તો આપણે કેટલા બે બેની પેર બનાવશું તો આપણે અહીંયા જોઈએ વન વન અહીંયા વન વન અને અહીંયા ઝીરો ઝીરો તો આપણને બે બેની પેર બનાવી તો ઝીરો ઝીરો બાઇનરીમાં જોઈએ આપણને તો ઝીરો ઝીરો છે એ ઝીરોની કિંમત છે તો અહીંયા ફરીવાર ઝીરો અને વન વન છે એ થ્રીની કિંમત છે તો બે બે પેરમાં વન વન છે તો બંને બાજુ થ્રી થ્રી તો આપણને બાઇનરીમાં કેટલા કિંમત મળી તેત્રીસ બાઇનરી ત્યાર પછી આપણે ઓક્ટા ટુ હેક્ઝા હવે ઓક્ટા જે આપણી કિંમત આપેલી છે એને હેક્ઝામાં કન્વર્ટ કરીએ એટલે કે ચાર ચારની પેર બનાવવાની છે તો ઓક્ટામાં પાંચ એટલે કે કે વન ઝીરો વન તો અહીંયા વન ઝીરો વન પછી સેવન એટલે વન 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 તો અહીંયા વન 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 તો આપણે ચાર ચારની પેર બનાવવાની છે તો આપણે અહીંયા પાછળથી શરૂઆત કરીશું તો ચારની પેર કેવી બને છે વન 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 હવે અહીંયા બે કિ અંક ઘટે છે તો આપણે શું કરીશું આગળ બે શૂન્ય લગાડી દઈશું અને ચારની પેર બનાવશું તો ઝીરો ઝીરો વન ઝીરો આપણે જોઈએ ઓકટામાં કે ઝીરો ઝીરો વન ઝીરો કોની કિંમત છે તો ઝીરો ઝીરો વન ઝીરો એ આપણે છે બેની કિંમત ત્યાર પછી ફોર વન એટલે કે વન 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 તો કે વન 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 છે એ ફિફ્ટીનની કિંમત છે તો ફિફ્ટીનની કિંમત આપણે શું લખશું એફ એટલે કે ટુ એફ હેક્ઝા ડેસીમલ એટલે કે હેક્ઝામાં તો આપણે બાઇનરી ટુ ઓક્ટા બાઇનરી ટુ હેક્ઝા ઓક્ટા ટુ બાઇનરી અને ઓક્ટા ટુ હેક્ઝા આપણે આ ચાર કિંમત ચાર એક્ઝામ્પલ જોયા ત્યાર પછી આપણે હેક્ઝા ટુ બાઇનરીમાં કન્વર્ટ કરી તો આપણને એક્ઝામ્પલ આપેલું છે ટ્વેન્ટી ફાઈવ એક્ઝા એને આપણે શેમાં કન્વર્ટ કરવાનો છે બાઇનરીમાં તો આપણે એક્ઝામાં એટલે કે સોળમાં સોળના એક્ઝાના કોષ્ટકમાં આપણે બેની કિંમત શું આપેલી છે ઝીરો ઝીરો વન ઝીરો તો ઝીરો ઝીરો વન ઝીરો ત્યાર પછી પાંચની કિંમત ઝીરો વન ઝીરો વન લખશું ઝીરો વન ઝીરો વન હવે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે તો આપણે કેટલા બે બેની પેર બનાવશું પણ પાછળથી તો આ બેની પેર આ બેની પેર આ બેની પેર અને આ બેની પેર ત્યાર પછી આપણે જોઈએ બાઇનરીમાં ઝીરો ઝીરો છે એ કેની કિંમત છે ઝીરોની ત્યાર પછી વન અને ઝીરો બેની ત્યાર પછી ઝીરો વન એકની અહીંયા અગેન ઝીરો વન એટલે કે એક તો આપણને બાઇનરીમાં કેટલા મળ્યા બસો અગિયાર બાઇનરી બેઝ ત્યાર પછી આપણે હેક્ઝા ટુ ઓક્ટામાં જોઈએ તો એમાં પણ આપણે ફિફ્ટીન એટલે મતલબ ત્યાર પછી આપણે હેક્ઝા ટુ ઓક્ટામાં જોઈએ તો પચીસ એક્ઝા આપેલું છે એને આપણે ઓકટામાં ફેરવીએ તો પચીસ એક્ઝા એટલે કે ઉપરની જ કિંમત એટલે શું મળશે આપણને ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન ઝીરો વન આપણને આ હેક્ઝાની કિંમત છે પચીસ ત્યાર પછી એને ઓકટામાં ફેરવું છે એટલે પાછળથી આપણે કેટલા ત્રણ ત્રણની પેર બનાવશું તો અહીંયા આપણને એક અંક ઘટે છે તો આપણે આગળ શૂન્ય લગાડશું તો થઈ ગઈ ત્રણની પેર હવે ઓકટામાં જોઈએ ઝીરો 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 કિંમત છે ઝીરોની

તો આપણે અહીંયા હેક્ઝા ટુ બાઇનરી અને હેક્ઝા ટુ ઓક્ટા જોયું તો આ પ્રમાણે આપણે નંબર સિસ્ટમમાં દાખલા પૂછાય તો આપણે આ પ્રમાણે એનો આન્સર દઈ શકીએ તો આપણે આજે ડેસીમલ ટુ એની નંબર સિસ્ટમ એટલે કે ડેસીમલમાંથી બાઇનરી ઓક્ટા અને હેક્ઝા ડેસીમલમાં કન્વર્ટ કર્યું ત્યાર પછી એની નંબર ટુ ડેસીમલમાં એટલે કે બાઇનરી ઓક્ટા અને હેક્ઝાને ડેસીમલમાં કન્વર્ટ કર્યું ત્યાર પછી બાઇનરીમાંથી ઓક્ટા અને હેક્ઝા ઓક્ટામાંથી બાઇનરી અને હેક્ઝા અને હેક્ઝામાંથી બાઇનરી અને ઓક્ટામાં કન્વર્ટ કરતા આપણે જોયું